गुड मॉर्निंग एवरीवन। आज आपणे गणितमां प्रकरण 5 10 થી 20 સુધીની સંખ્યામાં સરવાળા કરીશું। ગયા વિડિયોમાં આપણે શું શીખ્યા હતા ખબર છે તમને? આપણે એમાં પણ સરવાળા જ કર્યા હતા, જેમાં તેનો જવાબ આવતો હતો 11 થી 20 સુધીની સંખ્યામાં, બરાબર। આજે પણ આપણે સરવાળા કરવાના છીએ, તેમાં આપણે 1 થી 10 સુધી સંખ્યાના સરવાળા કરતા सीखी गया छे। हवे आजे आपणे जे सरवाळा करवाना छे ते 10 थी ऊपरनी संख्या हशे, बराबर। जो अहींया लख्युं छे एकड़ बगड़ 12 अने नीचे 1 आपेलो छे। हवे आपणे पहेला सरवाळा करता हता एमां 8 संख्या आपेली होती थी, आगळ 1 के 2 एवुं आवतुं नहोतुं। हवे आपणे सरवाळो आनो कई रीते करीशुं? तो पहेला पाछळनी जे संख्याओ छे, जेम के आ 2, एनो सरवाळो करीने अहींया एनो जवाब लखवानो, पछी आगळनो। ज्यारे पण सरवाळो करता होय आ रीते, बे अंकनी संख्या होय एटले पाछळ, एटले के एकमनो सरवाळो पहेला करवानो पछी दशकनो, बराबर। तो अहींया 2 छे तो 2 लीटी करवानी, 1 अने 2, बराबर। अने 1 तो 2 ने 1 3 थाय एवी तो आपणने खबर पड़ी, 1 2 ने 3, तो अहींया लखी दईशुं 3, बराबर। હવે આગળ કેટલા છે? 1, અને 1 ના નીચે કશું જ નથી એટલે શૂન્ય, કશું જ નથી, તો 1 ના 1 જવાબ તો આવે ને। 1 માં 1 ઉમેરી દે એટલે 1 ના 1, એના નીચે કશું જ નથી, બરાબર। આ થઈ ગયા એકડ તગડ 13। 12 માં 1 ઉમેરીએ એટલે 13, એવું પણ આપણને આવડે છે, 12 + 1 બરાબર 13। હવે એ જ રીતે બીજી સંખ્યાનો સરવાળો કરીશું, પાછળનો સરવાળો આપણે પહેલા કરીશું। તો 4 છે તો 4 લીટી કરીએ, 1 2 3 4। હવે એના નીચે કેટલા છે એ જોવાના, એકમનો આપણે સરવાળો પહેલા કરવાનો, 5 છે તો ફરી 5, 1 2 3 4 5। હવે બધાને ગણીશું, 1 2 3 4 5 6 7 8 9, 4 માં 5 ઉમેરીએ તો 9 થાય, કેટલા થાય? 9 લખ્યા। હવે અહીંયા 1 તો એમના એમ જ લખીશું, કારણ કે એની નીચે કોઈ જ સંખ્યા આપી નથી એટલે 0 કહેવાય, બરાબર। એના નીચે જો કોઈ સંખ્યા હોય તો આપણે એનો પણ સરવાળો કરવો પડે અને પછી જવાબ લખાય। હવે અહીંયા છે 10 + 8, તો 10 ને 8 કેટલા થાય? 18, એવું આપણને આવડે, પણ અહીંયા 0 છે, અહીંયા 8 છે, એકમનો સરવાળો કરીએ તો 8 ના 8 આવશે, બરાબર। 8 આવે, હવે ઉપરથી ઉતારીશું 1, 0 માં કંઈ પણ ઉમેરીએ તો 0 જવાબ ના થાય, એની સંખ્યા જે નીચે આપી હોય, 4 આપ્યા હોય તો 4 થાય, 3 આપ્યા હોય તો 3 થાય, બરાબર। હવે અહીંયા 7 અને 6 આવા સરવાળા તો આપણે શીખ્યા જ છીએ, 1 2 3 4 5 6 7। હવે 6, તો 1 2 3 4 5 6, હવે બધાને ગણીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, કેટલા થયા? 13, તો અહીંયા લખીશું એકડ તગડ 13, બરાબર। હવે એ જ રીતે નીચે બીજા સરવાળા આપેલા છે, અહીંયા છે 16 + 2, તો અહીંયા 6 અને 2, તો એકમનો સરવાળો પહેલાં કરીએ તો 6 લીટી કરવાની, જે પાછળનો અંક આપેલો છે ને એની જ આપણે એના જોડે સરવાળો કરવાનો, 1 2 3 4 5 6 અને 2, તો 1 અને 2, અને જો આપણે એમનેમ ડાયરેક્ટ ગણવું હોય તો 6 પછી 2 ઉમેરી દેવાના, 6 પછી 2 ઉમેરીએ તો ડાયરેક્ટ બોલાય ને 7 8, 6 માં 2 ઉમેરીએ તો 7 અને 8, તો આ 6 અને 2 8 થાય, અને ઉપરથી ઉતારીશું 1, એટલે કેટલા થયા? 18, બરાબર। હવે 18 + 1, તો અહીંયા 8 છે, 8 માં 1 ઉમેરો તો કેટલા થાય? 8 ને 1 9, કેટલા થાય? 9, તો અહીંયા લખીશું 9, અને ઉપરથી 1 લખીશું, એટલે 18 માં 1 ઉમેરીએ એટલે 19 થાય, કેટલા થાય? 19। હવે અહીંયા છે 12 + 7, કેટલા છે? 12 + 7, તો અહીંયા 2 લીટી કરીશું અને અહીંયા 7, 1 2 3 4 5 6 7, બરાબર। હવે કેટલા થાય ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9, તો આ બેનો સરવાળો એકમનો શું થયો? 9, અને ઉપરથી ઉતાર્યો 1, 1 એમના એમ જ આવે, નીચે કંઈ જ નથી એટલે આવશે, એવું યાદ રાખવાનું, બરાબર। હવે અહીંયા 0 અને 6 છે તો 6 તો આવી જ જશે, અને ઉપરથી આવશે 1, 10 ને 6 16, કેટલા થયા? 16।
હવે કઈ સંખ્યા આપી છે? 13 વત્તા 3, તો પહેલા 3 ને 3 કેટલા થાય? એવું આપણને એવું થોડું તો આવડે બરાબર, 3 ને 3 6 થાય એવું બોલીએ છીએ ને, 2 ને 2 4 થાય, 4 ને 4 8 થાય, તો 3 ને 3 6, અને ના આવડે તો આપણે લીટી કરીશું કે વેઢાથી ગણીને લખીશું અને ઉપરથી ઉતારીશું 1. હવે અહીંયા છે 9 અને 8, તો એ પણ લીટી કરીને આપણે એનો જવાબ લખીએ, 1 2 3 4 5 6 7 8 9 અને 8, તો 1 2 3 4 5 6 7 8. હવે બધા ગણી દઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, કેટલા થયા? 17. તો 1 7 17. આવી ગયો જવાબ. હવે અહીંયા છે 14 વત્તા 1, તો 14માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 14 ને 1 15, તો અહીંયા આપણે સરવાળો કરીને લખીએ, 4માં 1 ઉમેરું તો 5 થાય અને આ ઉપરથી લઉં 1 એટલે થઈ ગયા 15. અહીંયા કશું જ નથી એટલે 1 ના 1 જવાબ આવે છે બરાબર. હવે અહીંયા 11 વત્તા 7, તો 7 ને 1 8 થાય ને, અહીંયા 1 લીટી કરું, અહીંયા 7, 1 2 3 4 5 6 7, તો આ 7 અને 1 8 થઈ ગયા, અહીંયા લખ્યા 8. હવે અહીંયા કેટલા છે? 1, તો 1 તો એમના એમ એટલે 11 માં 7 ઉમેરીએ એટલે 18 થાય બરાબર. હવે આ જે નીચે બાકીના સરવાળા તમને દેખાય છે, ઉપરના મેં તમને કરાવ્યા એ જ રીતે આ સરવાળા છે, આ તમારે જાતે કરવાના છે.